મેંદરડા તાલુકાના દાત્રાના ગોધમપુર અને રામપરા ગામે ખરીફ પાકનું ધોવાણ થતા જ ખેડૂતોના પેટ પર પાટો પડ્યો છે। ચોમાસુ દરમિયાન આ ત્રણેય ગામોમાં 60 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબક્યો છે। આ ત્રણેય ગામના ખેડૂતોને નાશ પામેલા ખરીફ પાકનો વળતો ચૂકવવાની માંગણી સાથે જ દાત્રાના ગ્રામ્ય પંચાયતના સરપંચ વિઠ્ઠલભાઈ સોલંકી તથા ગામના આગેવાનોએ મામલતદાર માકડા મેડમને આવેદનપત્ર પાઠવ્યું હતું તથા સાંસદ તથા કેબિનેટ મંત્રીને લેખિતમાં અરજી પણ આપવામાં આવી છે અને નુકસાન પામેલ મગફળી સોયાબીન તથા તુવેર સહિતના પાકોનું સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી સરપંચે માંગણી કરી હતી। અહેવાલ કમલેશ મહેતા, મેંદરડા। ગામ રામપરા, તાલુકો મેંદરડા, જિલ્લો જૂનાગઢ। રામપરા ગામમાં 50 વીઘા જમીન અને વાવેતર કરેલ છે માંડવીનું। વાવણી થઈ પહેલાં 15 દિવસ ઓરવીન વાવેલું છે અને માંડવી બહુ વરસાદ વરસતા એટલું આ નુકસાની થઈ ગયું છે। આ બધું દેખાય, પાણી ભર્યું છે અને વીઘે 10,000 કુલ 50 વીઘામાંથી 5 લાખનો ખર્ચો કરેલ છે। તો આ નોંધ લેવા, વાવણી કરેલ છે કે અગાઉ વાવેતર કરેલું છે? પચાસ વીઘામાં કેટલા નો ખર્ચો થયો? 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયાનો ખર્ચો થયો। મારે 15 વીઘાનું માંડવી છે, આ ખેતરમાં પાણી ભર્યું છે, આ ખેડૂતની પોઝિશન છે, બધે હળી ગયું છે। આમાં સરકાર શ્રી કઈ સહાય કરે તો ઉગરી રહી, ખેડૂત વણ પતી ગયેલા છે। એમાં કેટલા વીઘાની જમીનમાં વાવેતર કરે છે? 15 વીઘાનું વાવેતર છે। એમાં ખર્ચો કેટલો થયો? ખર્ચો વીઘે 12,000 રૂપિયા વાગે 12,000 રૂપિયા કુલ ખર્ચો કેટલો થયો? સરકારશ્રી પાસે શું આશા રાખો છો? સરકારશ્રી કઈક અમને વીમો દે, સહાય કરે એવી આશા છે અમારે, તો વાવેતર અમે કરી જઈએ એવું છે। અને છોડવા તમે જોવો અમારી માંડવીના પોઝિશન, આજુબાજુના વિસ્તારમાં રામપરા, દાત્રાણા, ગોધમપુર, નાગલપુરની સીમ બધું આ રીતનું પોઝિશન છે, આ રીતનું બધું પાણી પાણી છે બધી।